નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, ઉપરાંત શિયાળાની પણ એન્ટ્રી ધીમે ધીમે થઈ જવા પામી છે. હજુ પણ ચોમાસાના વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદની શક્યતા છે. પ્રથમ વાત કરીએ તો ચોમાસાના વિદાયની, આજે તારીખ 23 સપ્ટેમ્બર છે તો આજે કચ્છના અનેક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, ઉપરાંત રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો એટલે કે અંદાજિત રાજસ્થાનના 15-20% વિસ્તારોમાં ચોમાસાએ વિદાયની શરૂઆત કરી દીધી છે. એટલે મિત્રો, હવે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે મોટો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ પણ ગણીને ચાલવો, અને ત્યારબાદ હળવા મધ્યમ અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. 26-28 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો, ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. એટલે કે મિત્રો, અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે આંશિક વાદળોની સાથે સામાન્ય વરસાદનો રાઉન્ડ રહેશે, ઉપરાંત 26 તારીખથી વરસાદનું પ્રમાણ રહેશે, જેમાં કચ્છ સહિત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. એટલે મિત્રો, આ એકાદ 2 મિનિટની વિડીયો બનાવવાનો આપણો ધ્યેય એટલો હતો કે ચોમાસાની વિદાયની તારીખ પણ આવી ગઈ છે અને ચોમાસાએ હવે ગુજરાત અને રાજસ્થાનથી ધીમે ધીમે વિદાય પણ લેવાની શરૂઆત કરી છે, અને હવેના દિવસો ઠંડીના દિવસો ગણીને આપણે શરૂઆત ગણીને ચાલવાનું રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.